કોરોનાના કારણે હવે માસ્ક ફરજિયાત છે ત્યારે ભરૂચના એક દરજીએ ખિસ્સાવાળું માસ્ક બનાવીને નવંતર પ્રયોગ કર્યો છે। कोरोना काल में हाल तो वैक्सीन तो शोधाय नहीं परंतु मास्क एज वैक्सीन नो मंत्र चाली रह्यो छे। त्यारे लोको मास्क पहेरे ते माटे राज्य सरकार द्वारा अने केंद्र सरकार द्वारा विशेष गाइडलाइन बहार पाड़ी छे अने तेना भागरूपे जो मास्क नहीं पहेरे तो 1000 रुपया दंड नक्की करवामां आव्यो छे। त्यारे मास्क बाबते पण अवनवा संशोधनों थई रह्या छे। आवुं ज एक संशोधन भरूचना एक दर्जीए कर्युं छे। कोरोना काल में भरूचना एक दर्जीए पोतानी कलाना सर्जनात्मक उपयोग करीके मास्क में एक जुगाड़ शोधी नाख्यो छे। कारण मास्क में खिस्सू मूक्यो છે। શહેરના ડાંડિયાબજાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ અશોક ટેલર નામની દુકાન આવેલ છે। માલિક ધર્મેશભાઈ પરમાર લોકડાઉન પછી ફેશનેબલ કપડાંની સિલાઈ કરવાની માંગ ઘટી જતા તેમણે વિવિધ માસ્ક બનાવવાનું શરૂ કર્યું। કાપડથી બનાવેલા માસ્ક બનાવવામાં આવતા તેમણે માસ્ક ન બનાવવામાં નવા પ્રયોગ અજમાવ્યા। કોરોના વાયરસ સામે લડવા માટે તેમણે ખિસ્સાવાળું માસ્ક બનાવવાનું શરૂ કર્યું। ત્યારે સવાલ થાય છે કે માસ્કમાં ખિસ્સું કેમ? ત્યારે ધર્મેશભાઈ પરમારે તર્ક આપતા કહ્યું કે જ્યારે નાના બાળકને શરદી કફ કે ખાંસી થાય છે તો ગળામાં અજમો કે કપૂર વગેરેની પોટલી બાંધવામાં આવે છે। તેની સુગંધથી શ્વાસ લેવામાં આરામ મળે છે। શ્વાસોશ્વાસ વખતે જો છીંક કે ખાંસી થાય તો આપણા શરીરમાંથી બેક્ટેરિયા બહાર નીકળે છે તે બીજા વ્યક્તિ પહોંચી શકતા નથી। એટલે તેમણે જુગાડ કર્યું અને તેમણે માસ્કમાં ખિસ્સું મૂક્યું જેથી તમે વિક્સ ઇનહેલરની જગ્યા પર વિક્સનું પૂંબડું, કપૂરનું પૂંબડું, અજવાણ જેવા વસ્તુ મૂકીને તમે શ્વાસ લઈ શકો અને શુદ્ધ તાજી હવા લઈ શકો, વાયરસને મારી શકો તેવું એક તર્ક લગાવ્યો છે। જો કે તેમણે ડૉક્ટરની સલાહ લઈને જ માસ્ક પહેરવાની અપીલ પણ કરી છે। મારું નામ ધર્મેશ પરમાર છું। અશોક ટેલર દાંડિયા બજારમાં દુકાન છે। આ 3D માસ્ક બનાવ્યા છે તે 3x3 સાઇઝના જનરલી એક જ માપના માસ્ક આવે છે પણ મેં લેડીઝ, જેન્ટ્સ અને બાળકો માટે 3x3 માપના અલગ અલગ બનાવ્યા છે। બીજું કે આપણા જૂના જમાનામાં નાના છોકરાઓને શરદી કે જુકામ થઈ જાય ત્યારે ગળામાં અજમાની અને લસણની પોટલી બાંધતા હતા, એને લીધે એને શરદી ઓછી થઈ જતી હતી। તો મેં વિચાર કર્યો કે આ માસ્કની અંદર આપણે ખિસ્સું મૂકીએ તો કદાચ અજમો કે એવું નાખવાથી આપણને પણ શરદીમાં ને એમાં બેક્ટેરિયામાં ફેર પડી જાય ને કદાચ આપણને વાયરસ ના લાગે કોરોના કાળનો। એટલા માટે મેં આ આઈડિયા લગાવી અને પહેરું છું। હું પોતે પણ પહેરું છું, મને ફેર શરદી કેવું આટલા દિવસમાં કશું થયું નથી। આ વરસાદમાં પલ્લું ગમે ત્યાં થાય મને કંઈ વાંધો આવ્યો નથી ને બીજા કોઈએ પણ આ પહેરે ને આનો જો ઉપયોગ કરવો હોય તો ડૉક્ટરની સલાહ લઈને કરવાનું, પછી એવું ના થાય કે પેલા કાકાએ કીધેલું ના મેં મૂકી દીધું એવું નહીં। ડૉક્ટરની સલાહ લઈ લેવાની, આપણે કપૂર મૂકવું છે કે વિક્સનું પૂંબડું મૂકવું છે કે પછી ગમે તે વસ્તુ કફને દૂર કરનારી વસ્તુ, એટલે એક ધારી આપણા શ્વાસમાં આવશે આ વસ્તુ તેનાથી ફેર પડવો જોઈએ। આપણે ઇન્હેલર સૂંઘીએ છીએ આપણે શરદી માટે, તો એટલા માટે આ સ્લાઇડ વસ્તુ મૂકો તો તમારે કન્ટિન્યુઅસ આવ્યા કરશે અને સારી વસ્તુ છે। શું ભાવ છે? હું ફક્ત 35 રૂપિયામાં આપું છું।